नमस्ते बाळ मित्रों, मेलकट विद्यालय ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत छे। धोरण पहेलो विषय अंग्रेजी, बराबर। आज आपणे विषय अंग्रेजी शीखवानो छे, बराबर। आपणे आगळना लेक्चर में केटलाक आवा स्पेलिंग उच्चार ने अर्थ सीखी गया। शुं सीखी गया? स्पेलिंग उच्चार ने अर्थ। आज हमें आपणे बीजा केटलाक नवा स्पेलिंग उच्चार ने अर्थ शीखवाना ने नीचे आपेला स्पेलिंग उच्चार ने अर्थ। हवे आज बीजा आपणे नेक्स्ट नवा स्पेलिंग उच्चार अर्थ शीखवाना छे। शुं स्पेलिंग आवे छे, एनो उच्चार शुं थाय छे, तेनो अर्थ शुं थाय छे ते शीखवानुं छे। अने आगळना पॉइंट માં આપણે કાલે શરીરના અંગોના નામ શીખાતા ને, શરીરના અંગોના નામ કે એનો ઉચ્ચાર શું થાય છે અને તેનો ગુજરાતી શું થાય છે, ગુજરાતીનો ઉચ્ચાર શું થાય છે, બરાબર। હવે આજે સ્પેલિંગ સાથે ઉચ્ચાર ને અર્થ શીખવાના છે। ચલો આપણે હવે શરૂઆત કરશું। ચલો બાળકો, બધાનું ધ્યાન બોર્ડ ઉપર, ધ્યાન બોર્ડ ઉપર રાખજો, બરાબર। પહેલો સ્પેલિંગ છે એલ ઈ જી, લેગ એટલે પગ, શરીરના અંગોમાં ઉચ્ચાર ને અર્થ આવ્યો તો લેગ એટલે પગ। હવે સ્પેલિંગ સાથે આવશે એલ ઈ જી, લેગ એટલે પગ। એના પછી નેક્સ્ટ સ્પેલિંગ છે ટી આઈ એન, ટીન એટલે ડબ્બો। ચલો એના પછી નેક્સ્ટ પી આઈ એન, પીન એટલે ટાકણી, બરાબર। લેગ એટલે પગ, તમે ચાલવા માટે ઉપયોગ કરો છો, બરાબર। ટીન એટલે ડબ્બો, ડબ્બાને તમે શું વસ્તુ ભરવા માટે ઉપયોગ કરો છો। પી આઈ એન, ટીન એટલે ટાકણી, ટાકણીનો ઉપયોગ તમે કઈ જગ્યાએ કરો છો, કોઈ પેજ હોય, કોઈ વસ્તુ તમારે કાગળની હોય તેને જોઈન્ટ કરવા માટે ટાકણીનો ઉપયોગ કરો છો, તેનો સ્પેલિંગ શું થશે પી આઈ એન, ટીન એટલે ટાકણી। ચલો એના પછી નેક્સ્ટ સ્પેલિંગ એફ આઈ જી, ફિગ એટલે અંજીર, જે ખાવાની વસ્તુ છે, બરાબર, ડ્રાય ફ્રૂટમાં આવે। ફિગ એટલે અંજીર, અત્યારે શિયાળામાં તમને મળી શકે, ફિગ એટલે અંજીર, એફ આઈ જી, અત્યારે વધારે આવે શિયાળાની ઋતુમાં, અંજીર વધારે આવે, બરાબર। તો એનો સ્પેલિંગ શું થયું એફ આઈ જી, ફિગ એટલે અંજીર। એના પછીનો સ્પેલિંગ છે એચ ઈ એન, હેન એટલે મરઘી, બરાબર। મરઘી બધા લોકોએ જોઈ હશે, બરાબર, કે ગાર્ડનમાં ગયા હશો, કે ફરવા ગયા હશો, કોઈ ગામડે ગયા હશો, ત્યાં તમે લોકોએ મરઘી જોઈ હશે, તો એનો સ્પેલિંગ શું થશે એચ ઈ એન, હેન એટલે મરઘી। ચલો એના પછીનો નેક્સ્ટ સ્પેલિંગ છે પી ઈ એન, પી ઈ એન, આ બધામાં આઈ એવા, ત્રણમાં આમાં ઈ એવા, બરાબર। પી ઈ એન, પેન એટલે પેન, ન લખવા માટે બધા પેનનો ઉપયોગ કરે છે, તમારા ટીચર તમને બુક્સ ચેક કરી દે છે ત્યારે શેનો ઉપયોગ કરે છે, પેનનો, તે પેન, બરાબર, પી ઈ એન, પેન એટલે પેન, ન ચલો એના પછી નેક્સ્ટ સ્પેલિંગ સી ઓ ટી, કોટ એટલે પલંગ, સી ઓ ટી, શું સ્પેલિંગ છે સી ઓ ટી, કોટ એટલે પલંગ, પલંગ, તમારી ઘરે સેટી હશે, બરાબર, બધા તમે સેટી કહો છો ને, તેને અંગ્રેજીમાં શું કહેવાય, કોટ, જે લોખંડના આવે, અત્યારે બધાને લાકડાના થઈ ગયા છે, બરાબર, પલંગ એટલે કોટ। એના પછી એચ એ ટી, હેટ એટલે ટોપી, બરાબર, ટોપી બધા પહેરો છો, જે રાઉન્ડ વાળી ટોપી આવે છે ને એ તમારી કેપને, બરાબર, કેપ તમે પહેરો છો ઉનાળામાં તડકો ન લાગે તે કેપ છે, અને બીજી રાઉન્ડ વાળી ફરવા જાવ ત્યારે તમે ફોટો ક્લિક કરો ત્યારે ગોળ રાઉન્ડ વાળી પહેરો છો ને તે હેટ, હેટ એટલે ટોપી, એચ એ ટી, હેટ એટલે ટોપી। ચલો એના પછી નેક્સ્ટ લાઈન બી ઓ એક્સ, બોક્સ એટલે પેટી, તમે બોક્સ હોય ખોખાના, બરાબર, કાગળના, તેને બોક્સ કહેવાય, આપણે ઓલરેડી બોક્સ બોલી જ છીએ, કોક લોકો જ પેટી બોલતા હશે, તો એનો સ્પેલિંગ શું થશે બી ઓ એક્સ, બોક્સ એટલે પેટી। ચલો એના પછી નેક્સ્ટ સ્પેલિંગ જી યુ એન, ગન એટલે બંદૂક, જી યુ એન, ગન એટલે બંદૂક, બધા બાળકોએ બંદૂક જોયેલી જ હશે, જેમ કે તમે
તમે રમકડામાં ઉપયોગ લ્યો છો? રમકડામાં તમે બંદૂક લ્યો છો ને, અને બીજા કોની પાસે બંદૂક હોય છે બાળકો? કોની પાસે હોય છે? રસ્તામાં આપણે વાહન ઊભા રાખી અહીંયા ઊભા હોય એને શું કહેવાય છે? પોલીસ. પોલીસ પાસે શું હોય છે? બંદૂક. તેને શું કહેવાય? ગન. ગન નો સ્પેલિંગ શું થાય? જી યુ એન. ગન એટલે બંદૂક. એના પછી નેક્સ્ટ સ્પેલિંગ છે સી ઓ ડબલ્યુ. કાઉ એટલે ગાય. આગળ આપણે હોમવર્કમાં મોકલેલું હતું ત્યારે તમે પ્રાણીઓના સ્પેલિંગ વિચારો આપણે મોકલેલા હતા, ત્યારે કાઉ નો સ્પેલિંગ આવી ગયેલ હતો. શું? કાઉ નો સ્પેલિંગ આવી ગયેલ હતો. કાઉ શું કહેવાય? પ્રાણીઓમાં કહેવાય, બરાબર? પ્રાણીઓના નામમાં આવે ને કાઉ. સી ઓ ડબલ્યુ શું સ્પેલિંગ થશે? સી ઓ ડબલ્યુ. કાઉ એટલે ગાયો. ગાય તમારી ઘર પાસે આવતા હશો, તમે એને આપો છો ને રોટલી ને એવું આપો છો ને ભાખરીની, બરાબર? તો કાઉ એટલે ગાયો. ચલો એના પછી નો સ્પેલિંગ ટી ઓ વાય. ટી ઓ વાય ટોય એટલે રમકડું. તમે બધા રમકડા થી રમો છો ને, તમારી પાસે કેટલા રમકડા હશે? તમે હજી નાનો છો એટલે તમે રમકડા લ્યો, બરાબર? લ્યો છો ને, કજિયા કરો છો ને રમકડા લેવા માટે. કોઈ વસ્તુ કોઈ પાસે દેખો તો તરત જ તમે તમારા મમ્મી પપ્પાને કહેશો કે મને રમકડું લઈ આપો. તો તેને અંગ્રેજી ઉચ્ચારમાં શું કહેવાય? ટોય. શું કહેવાય? ટોય. ટોય એટલે રમકડું. ટોયનો સ્પેલિંગ શું થાય? ટી ઓ વાય. ટી ઓ વાય ટોય એટલે રમકડું. ચલો એના પછી નેક્સ્ટ સ્પેલિંગ બી ઓ વાય. બોય એટલે છોકરો. છોકરો જે છોકરા હોય તેને શું કહેવાય? બોય. શું કહેવાય? બોય. તો એનો સ્પેલિંગ થશે બી ઓ વાય. બોય એટલે છોકરો. એના પછી નેક્સ્ટ સ્પેલિંગ બી એ જી. બેગ એટલે દફતર. બધાય તમે સ્કૂલો આવો ત્યારે બેગ લઈને આવો છો, તો બેગ નો સ્પેલિંગ શું થશે? બી એ જી. દફતર કોઈ લોકો બોલતા જ નથી. બાળકો બોલો છો તમે દફતર? બેગ જ બોલો છો, બરાબર? તો બેગ ને ગુજરાતીમાં દફતર કહેવાય, દફતર ને અંગ્રેજી ઉચ્ચાર બેગ કહેવાય. બેગ નો સ્પેલિંગ થાય બી એ જી. બી એ જી બેગ એટલે દફતર. ચલો એના પછી બાળકો નેક્સ્ટ સ્પેલિંગ એમ એ એન. એમ એ એન મેન એટલે માણસ. પેલા માણસો જાય છે, આ માણસ જાય છે, તો માણસ ને શું કહેવાય? મેન. શું કહેવાય? એનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે? મેન. તો એનો સ્પેલિંગ શું થશે? એમ એ એન. મેન એટલે માણસ. એમ એ એન મેન એટલે માણસ. ચલો એના પછી નેક્સ્ટ સ્પેલિંગ ટી એ પી. ટેપ એટલે નળ. ટી એ પી. ટી એ પી ટેપ એટલે નળ. તમે બધા નાવા જવા માટે, હાથ વોશ કરવા માટે નળનો ઉપયોગ કરો છો. તેમાંથી શું આવે છે? નળ ચાલુ કરો તો પાણી આવે છે. તો નળને શું કહેવાય અંગ્રેજીમાં? ટેપ. શું કહેવાય નળને અંગ્રેજીમાં? ટેપ. તો ટેપ નો સ્પેલિંગ આપણે શું બોલ્યા? ટી એ પી. ટેપ એટલે નળ. આ રીતે આપણે આજે નવા સ્પેલિંગ ઉચ્ચારને અણસીખા, બરાબર? શીખા ને? આગળ કેટલાક નવા સ્પેલિંગ શીખી ગયા અને આજે બીજા પણ નવા સ્પેલિંગ શીખા. તો આ રીતે તમને સમજાણાય બાળકો? તો આપણે ફરીથી એકવાર હજી રિપીટ કરી લઈશું, બરાબર? એકી સાથે મારી સાથે બોલતા જતો, બરાબર? પહેલેથી ચાલુ કરશું. એ ઈ જી લેગ એટલે પગ. ટી આઈ એન ટીન એટલે ડબો. પી આઈ એન પીન એટલે ટાકણી. એફ આઈ જી ફિગ એટલે અંજીર. એચ ઈ એન હેન એટલે મરઘી. પી ઈ એન પેન એટલે પેન. સી ઓ ટી કોટ એટલે પલંગ. એચ એ ટી હેટ એટલે ટોપી. એચ એ ટી હેટ એટલે ટોપી. બી ઓ એક્સ બોક્સ એટલે પેટી. જી યુ એન ગન એટલે બંદૂક.
सी ओ डब्ल्यू काउ एटले गाय टी ओ वाई टोय एटले रम करू बी ओ वाई बॉय एटले छोक रो बी ए जी बेग एटले दफ्तर र एम ए एन मेन एटले मान स टी ए पी टेप एटले न ड बराबर समझाई गया स्पेलिंग उच्चार बाळको तो तमारे होमवर्क मां स्पेलिंग उच्चारो त्रण वार लखवाना छे केटली वार ए बे ने त्रण वार लखीने पाका करी लेवाना छे सारा अक्षरे लखवाना छे लखवा खातर लखवाना नथी बराबर स्पेलिंग उच्चारो त्रण वार सारा अक्षरे लखीने पाका करवाना छे समझाई गया ने बाळको हूं तमने प्रेक्टिस पेपर मां आडा अवडा गमे ते रीते पूछीश बराबर समझाई गयो ने तो त्रण वार लखी ने पाटा करी लेवाना छे हूं प्रेक्टिस पेपर मां पूछीश तो तमारे मोढे लखवाना छे समझाणो ने थैंक यू बाळको।